કુમારી રાધાબેન ને વિનંતી છે કે તે આવી અને એના વક્તવ્યનો દોર શરૂ કરે. અનેક વહેણની જરૂર પડે છે.
સફળતા બાજુ ચાલતી દરેક વ્યક્તિને માર્ગમાં આવતી અડચણો પાસે કઈ કેટલાય વણાકો લેવા જ પડે છે અને ત્યારે જ એની ખરી સહજતા ખરી નિખાલસતા પ્રદર્શિત થાય છે. આમ સાતત્યનું વહેણ લઈને ઝરણું ચાલ્યું સમુદ્ર બનવા. એમાં હવે બીજા બે વહેણ પડ્યા, સહજતા અને નિખાલસતા. તો આપણા જીવનમાં આ વહેણની તુલના કેવી રીતે થઈ શકે? આપણા જીવનમાં આવતી કોઈ પણ સમસ્યા છે, મૂંઝવણ છે, ગૂંચવણ છે, એના વિશે સરળતાથી પૂછા કરી લઈએ ને તો આપણું કામ સરળ થાય, સહજ બને. નિખાલસતાથી પૂછા કરી લેવી એ બહુ જ મોટી વાત છે. શું થાય? બહુ તો જવાબ મોડો મળે, કદાચ ન મળે. ત્યારે એવું બને કે બે વ્યક્તિ જવાબ ના આપે, પાંચ વ્યક્તિ જવાબ ના આપે, પણ કોઈ પણ વ્યક્તિ આપણને ક્યારેય સાચો માર્ગ જ ન બતાવે. પરંતુ હવે આગળ વધવા માટે હજુ વધારે જોરની જરૂર પડે છે અને એ નવા વહેણ છે ધીરજ અને ખંત. હાથમાં લીધેલા કાર્યને ક્યાં સુધી છોડી ન દેવું એ બહુ જ ધ્યાનમાં રાખવાની બાબત છે. તો ક્યાં સુધી છોડી ન દેવું? પૂર્ણ ન થાય ત્યાં સુધી. અને કાર્યને પૂર્ણતા પમાડવા માટેના આ બે જરૂરી વહેણ છે ધીરજ અને ખંત. વિદ્યાર્થી જીવનની વાત કરું તો ખરેખર પરીક્ષા પહેલાના દિવસો ચિંતા કરવાના છે કે મને શું શું નથી આવડતું એની એક યાદી બનાવી લેવાની અને એના પર વધુ પુનરાવર્તન અને તૈયારીઓ કરવાની. અને જ્યારે ટોપિક હોય એ તૈયાર થઈ જાય ત્યારે યાદીમાં એના પર રાઈટની નિશાની કરી દેવાની. હવે જ્યારે આખી યાદી આવી રાઈટની નિશાનીઓથી ભરાઈ જાય ત્યારે આત્મવિશ્વાસનું પ્રમાણ એકદમ વધી જાય અને પછી એ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાની. પછી પરિણામની ચિંતા નહીં કરવાની, સેલિબ્રેશનની તૈયારી કરવાની એકદમ આસાન. પરંતુ શું બોલવામાં કે સાંભળવામાં આટલી સહેલી લાગતી બાબતો આચરણમાં પણ આટલી સહેલી જ છે? હા, જો યોગ્ય આયોજન અને કર્મમાં પારદર્શિતા હોય તો એટલી જ સહેલી છે. તો જો હવે કેટલા બધા વહેણ ભેગા થઈ ગયા, સાતત્ય, નિખાલસતા, સહજતા, જિજિવિષા, ઈચ્છા શક્તિ, ખંત, ધૈર્ય, ધીરજ, કાર્યમાં આયોજન અને કર્મમાં પારદર્શિતા, અને આમે શુદ્ધ નિર્મળ સ્ફટિક શું ઝરણું સુંદર લાગે છે ને? બર્નાર્ડ શો એક બહુ સરસ વાત કરેલી છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મેં જોયું કે હું જે કઈ પણ કામ કરતો એમાં 10 માંથી 9 નિષ્ફળ જતા, પણ મારે નિષ્ફળ નહોતું નીવડવું અને માટે જ મેં 10 ગણું વધારે કામ કરવા માંડ્યું. પૂજ્ય બાપુના અંતરંગ મિત્ર ભાવનગરના માનભાઈ ભટ્ટ લખે છે કે જીવનમાં આવતી આદિ વ્યાધિ અને ઉપાધિઓથી ગભરાવું નહીં, એની પાછળ રહેલા કોઈ હિતકારક પરિણામને શોધવા મનને વાળો. અહીંયા વાત પોઝિટિવ થિંકિંગની છે. કોઈ રણને ઠોકર મારી તો જુઓ, છે સંભવ કે મીઠું જરણ નીકળે? કવિશ્રી આદિલ મંસૂરીજીના શબ્દો છે કે કોઈ રણને ઠોકર મારી તો જુઓ, છે સંભવ કે મીઠું જરણ નીકળે. ઝરણાનો બીજો પણ એક બહુ જ મોટો સારો ગુણ છે જે આપણે બધાએ અપનાવવા જેવો છે. ઝરણું ક્યારેય સૂતું નથી, સતત જાગતું રહે છે. એટલે સુવાનું નહીં, ઊંઘવાનું નહીં આવું નથી કહેતી, પરંતુ અહીંયા વાત જીભને જાગતા રાખવાની છે. મારા મમ્મા મને કાયમ એક વાત કહે છે કે બેટા જીભને હંમેશા જાગતો રાખજે, એનાથી સારું નરસું યોગ્ય અયોગ્ય આ બધાનું ભાન રહે છે. અંદર ભીતરમાં જાત સાથેની વાતચીત સહજ શક્ય બને છે. અને પછી કોઈ પણ કાર્ય કરતી વખતે, નિર્ણય લેતી વખતે, વિચારતી વખતે, બોલતી વખતે કે આચરણ કરતી વખતે સતત ને સતત એવું લાગ્યા કરે કે અંદરથી કોઈ મને માર્ગદર્શન આપી રહ્યું છે, મારો હાથ જાલીને મને પાર ઉતારી રહ્યું છે, અને પછી આખી ઘટનામાંથી સાંગો પાંગ પાર થઈ જવાશે. જાત સાથેના જેમ જેમ આવા અનુભવો વધતા જાય એમ એમ આત્મવિશ્વાસનું પ્રમાણ વધે, શ્રદ્ધાનું પ્રમાણ વધે, અને બાકીનું કાર્ય શ્રદ્ધા અને આત્મવિશ્વાસ એની મેળે જ કરી નાખે. એવે સમયે એક નિજાનંદની શરૂઆત થાય છે અને સક્સેસ, સફળતા એની બાય પ્રોડક્ટ છે. હવે જરૂર છે પુરુષાર્થની. શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહેલું છે ને, કર્મણીય વાદિકારસ્તે આ જ છે. કોઈ પણ ધર્મગ્રંથ લઈ લઈએ, પાયાની બાબતો તો બધે સરખી જ આપેલી છે. પવિત્ર બાઇબલમાં ભગવાન ઈશુ સંદેશ આપતા કહે છે કે તારું ઘર ખડક પરમાંગ જ
છે કિનારાની રેતીમાં નહીં, ભલે કઠણ પાયો ખોદવાની મહેનત કરવી પડે. અને આપણા મહાન વેદ ગ્રંથ ઋગ્વેદની ઋચા છે, નરુતે શ્રાંતસ્ય સખ્યાય દેવાહ. જે વ્યક્તિ વૃદ્ધ એટલે કે સત્ય માટે પરિશ્રમ નથી કરતો, ઈશ્વર પણ તેનો મદદગાર નથી. અને જો સાચા હૃદયથી શુદ્ધ મનથી કરેલો પુરુષાર્થ હશે તો પ્રારબ્ધને એની સાથે ચાલવાની જરૂર પડશે. મારા નાનીમાં મને એક વાત કહે છે કે આપણે સામે જ જોઈ શકીએ છીએ, માટે આપણને આપણી સામે રહેલું જ હિત દેખાય છે. પરંતુ ઉપરવાળો ઉપરથી જુએ છે, માટે એને આપણી ચારે બાજુ રહેલું હિત દેખાય છે. માટે જો સંનિષ્ઠ પુરુષાર્થ હશે તો આપણું હિત કોઈ પણ દિશામાં રહેલું હશે, ઈશ્વર એને આપણી સામે લઈ આવીને મૂકી દેશે. અને આ વાત કહેવાની ઈચ્છા એટલા માટે થઈ કે મારા જીવનમાં પણ જ્યાં જ્યાં સંનિષ્ઠ પ્રયત્નો થયા ત્યાં ત્યાં પ્રારબ્ધે મને પૂરેપૂરો સાથ આપેલો છે. તો હવે જોઈએ કે કેટલા બધા બહેણ ભેગા થઈ ગયા ને, હવે એક ઝરણું વિશાળ નદી બની ગયું છે. સકારાત્મક વિચારો એની ઊંડાઈ છે. અને માટે જો એકવાર આ ઝરણાનું વહેણ શરૂ થઈ જાય તો પછી એ નથી રોકાવાનું, નથી ઝીલાવાનું, નથી બંધાવાનું, એ પૂર્ણતા પામીને જ રહેશે. કોઈ પણ સફળ વ્યક્તિત્વમાંથી આપણે આ જ પ્રેરણા લઈએ કે જીવનમાં આવતી મુશ્કેલીઓ, આપણી ખામીઓ, આપણી અસ્વસ્થતાનો છતે મોઢે સામનો કરીએ, જીવન જીવવાની સકારાત્મક દ્રષ્ટિ કેળવીએ. એના માટે કદાચ શરૂઆતમાં જાત સાથે સંઘર્ષ થાય, મેન્ટલ કમ્ફર્ટ ઝોન, એક માનસિક શૈલીમાંથી બહાર નીકળવું પડે. પણ પછી માનસિક શૈલીમાંથી બહાર નીકળ્યા પછી સફળતાનો સાગર એકદમ આપણી સામે જ રહેલો છે. ત્યારે આપણે બધા પણ એક પૂર્ણ વ્યક્તિત્વ હઈશું અને પોતાની જાત માટે ગર્વથી કહી શકીશું કે સૂર નથી પણ સૂરનો ઉઘાડ છું, ભાષાના ઓળખે એ શબ્દનો પ્રકાર છું. ચટ્ટાન તોડીને માર્ગ કાઢશે જરૂર એ, ધીમા છતાં સતત બિંદુનો પ્રહાર છું. કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે, જે ભાગ્ય ફેરવી શકે એ સવાર હું છું. મારામાં આત્મીને ઉગી શકે છે બધું, પૂર્ણતા તરફ પૂર્ણનો વિકાસ. તમેવ ભાંત ભાનુભાતિ સર્વમ, સસ્ય વાસા વિભાતિ સર્વમિદમ. એ ઉજ્જવળ જ્યોતિ જેનો પ્રકાશ ઝીલી અને સમગ્ર વિશ્વ ઝળહળે છે, એવી ઉજ્જવળ જ્યોતિ આપણા સર્વેના જીવનમાં જાગૃતિ અર્પતી રહે તેવી શુભકામના. અસ્તુ.